તમારા બાળકને કોઈ દિવસ હોમવર્ક કરાવવા તમે ન બેસશો તો શું કરીએ એ હોમવર્ક કરવું હોય ત્યારે માત્ર બાજુમાં બેસજો કેળવણીનો કોણ શીખવે છે તમે જ્યાં સુધી તમારું કામ તમે કરતા નથી તમે તમારો અનુભવ પ્રાપ્ત કરતા નથી તમે બરાબર યાદ રાખજો મિત્રો કે ઘરની અંદર આ કામ કરી કરી શકાય શકાય કેમ માત્ર મારે ફરિયાદ કરીને જવાનું નથી તમે ઘરની અંદર આ કામ બહુ જ નિખાલસતાથી કરી શકો બહુ સીધું ને સાદું કામ છે તમારા બાળકને કોઈ દિવસ હોમવર્ક કરાવવા તમે ન બેસશો તો શું કરીએ એ હોમવર્ક કરવું હોય ત્યારે માત્ર બાજુમાં બેસજો પછી એ કઈ પૂછે તો પૂછે તો જવાબ ન આપશો તો શું કરીએ એને જવાબ શોધવા તરફ અંગુલી નિર્દેશ કરજો મને બરાબર યાદ છે કે મુંબઈમાં હું મોટો થઈને એક સાયન્સ સેન્ટરમાં ગયો નહેરુ સાયન્સ સેન્ટરમાં ત્યારે બાર બે લાદીઓ વાળું મોટું આવા પ્લેટફોર્મ હતા એક ઉપર ધોળી લાદી હતી એક ઉપર કાળી લાદી હતી અને બાજુમાં બોર્ડ માર્યું હતું અડી જુઓ શું થાય છે મને એમ થયું કે લાદીને અડીને શું કરવાનું હશે પણ છતાંય લખ્યું હતું એટલે મેં કાળી લાદીને હાથ અડાડ્યો તો આમ તરત જ મને ગરમ લાગ્યું અને સફેદ લાગીને હાથ અડાડ્યો તો તરત જ ઠંડુ લાગ્યું હવે મને ક્યારેય આ ખબર નહોતી

અંદર જઈને મેં પૂછ્યું તત્ત જ ભાઈએ કીધું બેસો આ લ્યો આ ચોપડી આમાંથી શોધી કાઢો શ્રી વિજ્ઞાન સેન્ટર આને કહેવાય જે તમને ડાયરેક્ટ નહીં કહી દે પણ જે તમને ખોળવા માટે ખોજ કરવા માટે બરાબર પ્રતિબદ્ધ કરશે અને તમે શોધો એમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું અને મને કહેતા એ વાતનો આનંદ છે કે નાનપણમાં થયેલો એ અનુભવ પરિણામ્યો છે કે રાજકોટની અંદર અમે વર્ષો પહેલા ઓગણીસો ને માં કરવાનો યશ મને મળ્યો એનું કારણ પેલી ધોળી અને કાળી લાદી હતી આ મારી પાઠ્યપુસ્તકમાં ક્યાંય હતું નહીં આ મારા જીવનમાં ક્યાંય હતું નહીં પણ જો હું બહાર નહીં નીકળ્યો હોત તો મને બરાબર ખ્યાલ છે કે આ જ્ઞાન મેં પ્રાપ્ત ન કર્યું હોત મારું વિસ્મય જીવતું ન રહ્યું હોત વિસ્મય જીવતું ન રહ્યું હોત તો મેં ખાંખા ખોળા ન કર્યા હોત ખાંખા ખોળા ન કર્યા હોત તો સંશોધનના રવાડે ન ચડ્યો હોત સંશોધનના રવાડે ન ચડ્યો હોત તમારી સામે આજે ઉભો ન હોત તમારા દીકરા કે દીકરીને હોમવર્ક ન કરાવતા બાજુમાં બેસજો પૂછે તો એને જવાબ ના આપતા અંગુલી નિર્દેશ કરજો માત્ર એને સધિયારો આપ્યા કરજો બેટા તને આવડશે હો થઈ જશે ડોન્ટ સે ક્યારે એવું કહેતા નહીં તને ક્યાં આવડે છે લાવ હું તને લખાવી દઉં સાંઈરામને ખ્યાલ છે શિક્ષકોની ફરિયાદ છે કે હોમવર્ક મા બાપ કરીને મોકલે છે અને બાળક બિચારું એટલું બધું નિર્દોષ હોય છે એને પૂછીએ કે આ કોને કર્યું છે તો મારી મમ્મીએ કરી દીધું છે સાબુદ્દીનભાઈ ઘણી વાર કે છે કે ખબર પડી ગઈ કારણ કે કોઈ એકલા માણસથી આટલું બધું ખરાબ કામ થાય નહીં આમાં બે ભેગા હોવા જોઈએ માટે તમે ક્યારે એ ન કરશો અચ્છા બીજી વાત ભૂલી જઈએ સાંઈરામે તો રવિવાર પરિવાર એમ કહ્યું રોજ દિવસમાં એક વખત બધા સાથે બેસીને જમજો રોજ દિવસમાં એક વાર આ તૂટી રહ્યું છે હો અત્યારના કથા એટલે માંડવી પડે છે કે આપણા કુટુંબો તૂટી ગયા છે એટલે આપણે ન્યુક્લિયર ફેમિલીમાં નથી આપણે ફેમિલીમાં જ નથી આપણે ફેમિલી ફેમિલીનું દંભ કરી રહ્યા છીએ પતિને પત્ની સાથે એટલો બધો આત્મીય ભાવ નથી અને પત્નીને પતિ સાથે નથી આવા સમારંભોમાં જ આપણે ભેગા બનીને નીકળી બહાર આવતા હોઈએ છીએ કેમ સોશિયલ ગ્રુપ ઝાંઝાં ચલાવવા પડે છે કેમ જૂની ફિલ્મોના ગીતોમાં આપણે જાવવાનું મન થાય છે કારણ કે ત્યારે જ આપણે ભેગા થઈને બહાર નીકળીએ છીએ અને એમાં પણ એક બાળક છે એના માટે તો ભેગા જ રહેવું જોઈએ એની બદલે બાળકને લઈને આપણે વિખૂટા પડી રહ્યા છીએ અને આ બધું જ પેલું બાળક ઓબ્ઝર્વ કરે છે મિત્રો એટલું યાદ રાખજો કે આજનું બાળક જરા પણ જરા પણ નિર્દોષ નથી તમને માશ્ચર્ય થાય કે એમ એવું છે હા જરા પણ નિર્દોષ નથી આજનું બાળક મને તમને બરાબર ઓબ્ઝર્વ કરે છે અને ઓબ્ઝર્વ કરે છે એટલું નહીં કીનલી ઓબ્ઝર્વ કરીને તમે ક્યારે શું કરશો એ જાણે છે તમે પણ એવું અનુભવ્યું છે ઘણી વાર મમ્મી પાસે જઈ નાનકડું ટબુડ્યું કે છે મમ્મી જવા દે તને તો ખબર છે કે પપ્પા આવા જ છે છોડ ને વાત હવે આવું કે છે સંમત ન થતા ઘરે જઈને મનમાં સમજી લેજો ઘણી વખત મમ્મી બહાર વહી ગઈ હોય ને ત્યારે દીકરો પપ્પાની બાજુમાં બેસીને કે છે પપ્પા મમ્મી છે હવે જે કરવું હોય તો કરવા દો ને શું માથાકૂટ કરો છો આપણા બાળકો આપણા સાક્ષી બન્યા છે સાહેબ એક એક બાળક ન હોત ને તો આ ભારત દેશના કેટલાય કુટુંબોમાં જ છૂટાછેડાની હારમાળા ચાલી હોત આપણા કેટલાય લગ્નજીવનો ટક્યા છે એક બાળકને લઈને બાળક છે એને લઈને આપણે ટકીને બેઠા છીએ તો જેણે મને ને તમને ટકાવી રાખ્યા છે એને ટકાવીને ઉપર લઈ જવાનું કામ એ ખરેખર કેળવણીએ કરવાનું છે તમે મને એમ કહો કે આ તો બધું ઠીક છે તમે નાની વાતમાં તમારા બાળકને ઇન્વોલ્વ કરો રવિવાર છે તો પરિવાર સાથે ગુજારવો કેવી રીતે આ ગેમ તમને આપી સુંદર મજાની વાત રમો ગેમથી થાકી જવાના મિત્રો ટેકનોલોજી બહુ મોટો સહયોગ કર્યો છે મને ને તમને હું છું વાર્તા કહેનારો નામનું એક બહુ મોટું ગ્રુપ ચાલે છે જેની અંદર ચાર હજાર સભ્યો છે રોજ સવારના તમારા મોબાઈલની અંદર એક નવી વાર્તા આવે છે લખેલી પણ આવે છે અને ઓડિયો પણ આવે છે તમને વાર્તા નથી આવડતી એ વાર્તાનો ઉપયોગ કરો તમને ગીત નથી આવડતા ઘરની અંદર જેના ઘરની અંદર સંગીત ન વાગતું હોય એના ઘરની અંદર વધુમાં વધુ પ્રશ્નો હશે તપાસ કરજો એ તો સારું છે કે સાંઈરામ અહીંયા બેલ વગાડવાને બદલે દુઆચંદ વગાડે છે મેઘાણીભાઈ વગાડે છે કીર્તિદાનને વગાડે છે એ બાને પણ આપણા સુધી આપણું સાહિત્ય પહોંચે છે ઘણી વખત મને અમિતભાઈ કહેતા હતા કે વિદ્યાર્થીઓ આવીને ફરમાઈશ કરે કે કસુંબીનો રંગ હમણાં ઘણા દિવસથી વાગ્યો નથી એ વગાડો ને રિસેસમાં પીરિયડ બદલે ત્યારે વગાડો ને આ કામ એ લોકો કરી રહ્યા છે પણ આપણા ઘરમાં તમે તમારા બાળકને કેવી રીતે ઉઠાડો છો સવારના થોડોક વિચાર કરજો વાલથી ધમકાવીને ઉઠ હવે હમણાં સ્કૂલ બસાવવાની છે ભાઈ શ્રી મારી આજુબાજુમાં તો કેટલાક એવી માતાઓ રહે છે કે જે એના સંતાનને પહેલી વાર બોલાવે ત્યારે જવાબ જ નથી દેતી હું તો બેઠો બેઠો બરાબર સાંભળ્યા કરું છું ઘણી વાર હું મારા પત્નીને કહું કે એના બાળક એને કહ્યું ને કે આપણે એનું બાળક રાખીએ એ કપડા ધોઈ લે ભલે ધોઈ લે વાંધો નહીં આ રિયાલિટી છે અને તમને નામ આપું મેં તપાસ કરી શું તો કે બેન ને એમ એ બી સાયકોલોજી છે અને એનો દીકરો કે એની દીકરી બે ચાર વખત મમ્મી એ મમ્મી મમ્મી એ મમ્મી એ મમ્મી એ મમ્મી એટલે એક વખતે હું હે તારે એના ઘરમાં ધ્રુજે ધ્રુજે કે ન અમારા ઘરમાં અમે ધ્રુજી જઈએ છીએ સાહેબ આવી માતાઓને એકવાર ભેગા કરો સાયરામ આમાંથી એક આવી આમાંથી એક એ આર રહેમાન આખું મ્યુઝિક બની જાય એવું છે